અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સેતુ ભવન રોડ પર શહેરમાં ફટાકડા ફોડવાનો કેસ નોંધાયો છે. અમદાવાદના મહત્વના સમાચાર. અમદાવાદના સેતુ ભવન રોડ પર શહેરમાં ફટાકડા ફોડવાનો એક કેસ સામે આવ્યો છે, જેમાં આરોપીઓને સાથે રાખીને ઘટનાનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓને લઈને સેતુ ભવન રોડ પર પોલીસની ટીમ પહોંચી હતી. આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હર્ષલ ખંડેડિયા. જે હર્ષલ, જે રીતે અમદાવાદ ખાતે જાહેર રોડ પર ફટાકડા ફોડવાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરાવવાની માહિતી પણ મળી છે, શું છે સમગ્ર વિગત? જી જસ્મીન, ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડનાર 9 નબીરાઓને પોલીસને પાંજરે પૂર્યા હોય તેવું સામે આવ્યું છે. અમદાવાદમાં દિવાળીને રાત્રે સિંધુ ભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડનાર નબીરાને પોલીસે સકજ્જામાં લીધા હતા. સરખેજ પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અટકાયત કરેલી છે. જી જી હર્ષલ, અને જાણવા મળી રહ્યું છે કે તે લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો, જે વિડીયોના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તેને લઈને આપની પાસે શું માહિતી છે? જી ચોક્કસથી જાસ્મીન, વાત કરવામાં આવે તો આજના જે નવયુવાનો છે તે પોતાની રીલ્સના વ્યૂ વધારવા માટે આવા અવારનવાર વિડીયો બનાવતા હોય છે અને આ વિડીયો બીજા લોકોના જીવમાં જોખમ મુકાય તેવો વિડીયો સામે આવ્યો હતો, સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને સરખેજ પોલીસે 9 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જી જી અસલ જાહેરનામાનો કંઈક ને કંઈક ભંગ થયો છે ટ્રાફિક દ્વારા, અને જે તેની કલમો છે તેનો ઉમેરો કરી અને જે 9 નવીરાઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કંઈક ને કંઈક આ કાર્યવાહી દરમિયાન એક દાખલો પણ બેસાડવામાં આવી શકે એવું પણ આપણે કહી શકીએ કે હાલ તહેવારોના દિવસો છે, આ રીતનું જો કોઈ કૃત્ય કરે છે તો તેના પર પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરશે, શું કહેશો આપ? જી જસ્મીન, વાત કરવામાં આવે તો અવારનવાર આવા કિસ્સા સામે આવતા હોય છે, જેમાં તહેવારને લઈને આ રોડ ઉપર ભારે ભીડ જોવા મળતી હોય છે. સરખેજ પોલીસે આ તમામ આરોપીઓને પકડીને એક દાખલો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવો દાખલો બેસાડવા માટે આ 9 શખ્સોની ધરપકડ કરી છે અને ટ્રાફિકના નિયમનો તેમજ જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ પણ ધરવામાં આવેલી છે. જી જી હર્ષલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો અમદાવાદ ખાતે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડવાનો કેસ સામે આવ્યો છે. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું અને આરોપીઓને લઈને સિંધુ ભવન રોડ પર પોલીસની ટીમ પહોંચી હતી અને સરખેજ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. રસ્તા પર ફટાકડા ફોડી લોકોના જીવ સામે જોખમ સર્જ્યું હતું તો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. રોડ પર સ્ટંટ કરી ફટાકડા ફોડ્યાનો વિડીયો વાયરલ થયો હતો અને જાહેરનામાનો ભંગ અને ટ્રાફિક અટકાયાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા સમગ્ર 9 નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. Thank you.